નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 10 ગણિતનો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને બીજા ધોરણ 10 ના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને વધુ વિડીયો જોવા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે બીજા ચેપ્ટરના પણ વિડીયો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાનું છે ધોરણ 10 ગણિતનો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેમાં સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 14 જોવાનો છે. તો અહીંયા આપણે આ દાખલો ગણીએ એ પહેલાં જો તમે દાખલા નંબર 13 ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે ત્યાંથી જોઈ શકો છો, અથવા તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને પ્લે લિસ્ટ હશે ત્યાં પણ જોઈ શકો છો. તો એ દાખલો જોઈ લેજો, કારણ કે એ દાખલો અને આ દાખલો સિમિલર દાખલો છે. અહીંયા આપણને દાખલા નંબર 14માં એવું કીધું છે કે 10 અને 250ની વચ્ચે 4ના કેટલા ગુણિત હશે. હવે 4ના કેટલા ગુણિત હશે આપણને ક્યાંથી ખબર હોય? આપણે એક એક કરીને સંખ્યા ચેક કરીએ ત્યારે આપણને ખબર પડે અને પાછી એને ગણવી પડે. પણ એનાથી સરળ રસ્તો છે કે આપણે સમાંતર શ્રેણી ભણીએ છીએ તો સમાંતર શ્રેણી બનાવી દઈએ. એટલે કે અહીં સમાંતર શ્રેણી કઈ બને? તો અહીં સમાંતર શ્રેણી માટે 10 અને 250ની વચ્ચે લેવાના છે. તો 10 4ના ગુણિત ના કહેવાય, તો 10 પછી 11 પણ ના કહેવાય, તો પહેલી સંખ્યા 12 બને. તો 12 કહેવાય 10ના ગુણિત, 12 પછી 16 આવે જે 4નો ગુણિત કહેવાય, 12 16 20 એવી રીતે કહેવાય. હવે 250ને 4 વડે ના ભાગી શકાય, એટલે કે આપણું છેલ્લું પદ કયું હશે? તો હવે આગળના દાખલામાં કરી એવી જ રીતે 250ને આપણે 4 વડે ભાગી જોઈએ તો આપણને ખબર પડી જાય. તો 4 6 24 થશે, 1 વધે ઉપરથી 10 ઉતારે 4 2 8 થશે. અહીંયા 2 શેષ વધે છે, એનો મતલબ કે 250માંથી 2 બાદ કરીએ એટલે કે 248 એ છેલ્લી 250ની વચ્ચેનો નંબર હશે જે 4ના ગુણિત હશે. તો આપણી અહીંયા શ્રેણી બની જઈ છે. તો આપણે પ્રથમ પદ એ બરાબર કેટલા 12 લેવાય, સામાન્ય તફાવત ડી બરાબર 4 લઈશું, કારણ કે આપણે એવી સંખ્યાઓ પસંદ કરી છે જે 4ની ગુણિત હોય. એનનું પદ આપણને ખબર છે કયું છે, 248. હવે એન ખબર નથી, એટલે કે કુલ કેટલા પદો હશે એ ખબર નથી, તેના માટે આપણે એન શોધવો પડે. તો ચલો એ એનનું સૂત્ર મૂકીશું કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ બી. તો એ એન અહીંયા આપણને 248 આપેલો છે, એ બરાબર 12 લેવાના, એન આપણે શોધવાના છે અને ડી બરાબર 4 લઈશું. સાદરૂપ આપીશું તો અહીંયા 12ને સામે મોકલવા પડે તો 248 માઇનસ 12 બરાબર કેટલા થાય? તો અહીંયા એન માઇનસ 1 ઇન્ટુ 4. હવે 248માંથી 12 કરીએ બાદ તો આપણને ખબર છે કે 12 6 48 થાય, તો એમાંથી 12 બાદ કરીએ 12 3 36, એટલે કે 236 બરાબર અહીંયા સાદરૂપ આપીએ તો 4n-4. હવે આ 4ને પાછા સામે મોકલીશું તો શું થશે? 236 + 4 બરાબર 4n થાય. આપણે n શોધવાનો છે તો માટે 4n બરાબર 236 + 4 તો 240. અને n શોધવા માટે 4ને આપણે ભાગાકારમાં લઈ જઈશું તો 240 ભાગ્યા 4, અહીંયા 4 6 24 અને પાછળ 0, માટે n બરાબર કેટલા થાય? 60. માટે અહીં આપણે કહી શકીએ તો નીચે વાક્ય આ પ્રમાણે લખી શકાય કે અહીં 10 અને 250 વચ્ચે 4ના 60 ગુણિત હશે, એટલે કે 60 એવી સંખ્યાઓ મળે આપણને કે જે 4 વડે આપણે ભાગી શકીએ. તો આ તો દાખલો 3 માર્ક્સમાં પૂછી શકે આ બંનેમાંથી, એટલે કે તમે પ્રેક્ટિસ કરશો તો આ પ્રકારના દાખલા તમને સરળ લાગવા લાગશે. પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, બીજા ધોરણ 10ના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો અને ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહે અને તમે વિડીયો જોવાનું ચૂકો નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.